વડીયાના ચારણીયા રોડ વિસ્તારમાં રાત્રે અચાનક ટ્રક ચાલક ઊંઘાવી જતા એક દુકાનમાં ટ્રક ઘૂસી ગયો હતો અને દુકાન હોવાના કારણે રહેણાંક વિસ્તારમાં મોટી જાનહાનિ ટળી હતી. વડીયાના ચારણીયા રોડના વિસ્તારમાં રાત્રે અચાનક ટ્રક ચાલક ઊંઘ આવી જતા એક દુકાનમાં ટ્રક ઘૂસી ગયો હતો. દુકાન હોવાના કારણે રહેણાંક વિસ્તારમાં મોટી જાનહાનિ ટળી હતી. જાણવા મળતી વિગત અનુસાર વડીયાના ચારણીયા રોડ વિસ્તારના રાત્રેના 3 વાગ્યાની આસપાસ જામનગર બાજુથી આવતો રેતી ભરેલો ટ્રક ડ્રાઈવરને ઊંઘ આવતા ધોરાજીમાં આરામ ફરવામાં પણ મચ્છરના ત્રાસથી ભરનિંદ્રામાં ટ્રક લઈને રાજુલા તરફ નીકળી જતા વડીયાના ચારણીયા રોડના રહેણાંક વિસ્તાર પાસે ડ્રાઈવરને જોગું આવી જતા ટ્રક બેકાબુ બન્યો હતો. રોડની સાઈડમાં આવેલા પાનનો ગલ્લો હતો તેમાં પાનના દુકાનમાં ઘૂસી ગયો હતો. દુકાન નષ્ટ કરી નાખી હતી અને માત્ર ને માત્ર શટર ઊભું જ રહ્યું હતું. આ દુકાન ન હોત તો આગળ રહેણાંક વિસ્તારના મકાનો આવ્યા છે, જ્યાં એક મકાનની અંદર 5 થી 6 સભ્યો રહે છે, જે રાત્રિના ગાઢ નિંદ્રામાં દુર્ઘટનાથી મોટી જાનહાની બનતા બેકાબુ બનેલા ટ્રકના આ પાન ગલ્લાએ રોક્યો હતો, જેથી કરીને મકાનમાં રહેતા લોકોની મોટી જાનહાની ટળી હતી. દુકાનને વેર વિખેર કરી નાખી હતી અને માલ સામાન પૂરેપૂરો બરબાદ કરી નાખ્યો હતો. જોકે દુકાનદાર ઉનાળાની ઋતુને લીધે ગઈકાલે ફ્રીજ નવું મૂક્યું હતું અને ટ્રકમાં લખેલું હતું તોફાની કાનુડો. ડ્રાઈવર ઊંઘી જતા કાનુડો તોફાને છોડ્યો હતો. જોકે આ દુકાન ન હોત તો અનેક જિંદગી ભર નિંદ્રામાં મોતને ભેટી જાત. દુકાન હોવાના લીધે તમામ જીવ બચી ગયા છે અને મોટી દુર્ઘટના ટળી છે. લોકો તર્ક વિતર્કની વાતો કરી રહ્યા છે અને દુકાનદારની નુકસાનની અનેક જિંદગી બચી ગઈ એ વિશે લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. પરેશ વર્માનો રિપોર્ટ, વડીયા.